है कन्या विद्यालय। In the previous video, you have already watched that how smart home works with AutoFab technology. So in today's video, let me share you some wonderful facts about technology. તમને મજા આવી હશે એન્ડ સ્પેશિયલી ધીસ ફેક્ટ્સ રિગાર્ડિંગ ધ યુટ્યુબ એન્ડ ગૂગલ. યુ માઇટ વન્ડર કે હાઉ ફાયરફોક્સનું નામ એ રેડ પાંડા પરથી પડ્યું છે. સો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધ વિડીયો એન્ડ એન્હાન્સ યોર નોલેજ. સો લેટ્સ બેક ટુ ધ AutoFab ટેકનોલોજી. ઇન ધ લાસ્ટ વિડીયો વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ટુ પોઈન્ટ્સ, રાઈટ? સો ટુડે વી વિલ ડિસ્કસ ધ રેસ્ટ ઓફ ઇટ. સો લેટ્સ સ્ટાર્ટ. સો ધ થર્ડ પોઈન્ટ ઇઝ ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ઇન ધ પ્રીવિયસ વિડીયો વી હેવ ઓલરેડી ડિસ્કસ ધ લાસ્ટ ટુ વન. તો વી આર ટોકિંગ અબાઉટ કે હાઉ AutoFab ટેકનોલોજી વિલ અફેક્ટ અવર લાઈફ, કે એનાથી આપણા લાઈફમાં કયા કયા ફેરફાર આવવાના છે. સો ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ટેલ યુ ધ મિનિંગ ઓફ સમ કી વર્ડ્સ. સો માસ, માસ એટલે જથ્થાબંધ. So there is mass assembly, mass production. This is also an adjective. Mass yahan jya vapra etle moti sankhya ni vaat karvama aavi chhe ke you never know where the mass will go. Tamne e todu kya jashe eni kyare pan khabar nathi hoti. So now let me translate ke if mass production, jo jathabad vastuono utpadan band thashe etle enu je economic advantage, je arthik enu labh mardto to, a huge centralized factories would disappear. Avi moti factoryo adrashya thai jashe. હ્યુજ ઇઝ ઓલ્સો એઝ એન એડજેક્ટિવ, લાઈક હ્યુજ રૂમ, હ્યુજ હાઉસ. તો હ્યુજ એટલે જ્યાં વિશાળ અર્થમાં છે. એન્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. ડિસઅપિયર મીન્સ અદૃશ્ય થઈ જવું. ફોર એક્ઝામ્પલ, આઈ વેન્ટ ટુ ધ જંગલ એન્ડ સડનલી ધ બર્ડ ડિસઅપિયર. હું જંગલમાં ગઈ હતી અને બર્ડ હતું એ અદૃશ્ય થઈ ગયું. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. હવે આ બધી મોટી મોટી કંપની ડિસઅપિયર થઈ જશે, બરાબર? તો પછી શું આવશે એની જગ્યાએ? નવું. એ રિપ્લેસ, રિપ્લેસ એટલે એની જગ્યાએ, એની જગ્યાએ શું આવશે? સ્મોલર અને કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. એમની જગ્યાએ નાની અને કમ્યુનિટી બેઝડ ફેસિલિટી આવશે, જે પહેલાંના જમાનામાં હતું કે દરેકની એક પોતાની કુશળતા હોય છે કમ્યુનિટી પ્રમાણે. એ પાછું આવશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. ડિક્લાઇન, ડિક્લાઇન એટલે મના પાડ, ના કરવી. સો ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન. પછી કન્ટિન્યુઅસ એટલે સતત ડિક્લાઇન થશે, એટલે કે ના પાડવામાં આવશે. સેના માટે? ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ, કે જે માનવના પ્રયત્નો જોઈતા હતા. સેના માટે? તો નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ,
કે જે મટીરિયલ ગુડ એટલે કે આ બધા સાધનો બનાવવા માટે જે આ બધો જથ્થો બનાવવા માટે હ્યુમન એફર્ટ જોઈતો હતો એ બધાને હવે સતત નકારવામાં આવશે, કારણ કે હવે બધું ઓટોફેબ ટેકનોલોજી છે તો બહુ ઇઝીલી આ બધું પરમાણુની ગોઠવણીથી થઈ જશે. સો નાવ દે વોન્ટ નીડ હ્યુમન ટચ, કે ભાઈ માણસ હોય તો જ કામ થાય, તો હવે એમના માટે ના પાડવામાં આવશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. અને એના પછી કસ્ટમરને મે બી એટલે શક્યતા છે કે વધારે સર્વડ એમને બહુ સારી સેવાઓ આપવામાં આવશે. કોના દ્વારા? તો બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. અને જે લોકલ ઓનર હોય એટલે જે આ દુકાનોના લોકલ દુકાનો, કોઈ મોટા માલિક નહીં આખી કંપનીના, જે લોકલ એરિયામાં ઓનર હોય અને એના જે ઓપરેટર હોય મેન્યુફેક્ચરિંગ જે શોપને કરતા હોય, નાવ યુ નો મેન્યુફેક્ચરિંગ એટલે નિર્માણ કરવું બનાવવું, તો એમના દ્વારા કસ્ટમરની કઈ નીડ છે એનું સ્પેશિયલી ધ્યાન રાખીને એ લોકો પોતે જ એમને બહુ સારી રીતે સર્વ કરશે. થસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ ધ બેન્ડ. સો આને લીધે શું થશે કે ફેક્ટરી જે મોટી મોટી હતી એ ડિસેન્ટ્રલાઇઝ થશે. Now here you would maybe notice that this is the opposite of centralized and decentralized. તમને જે comprehension છે એમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે કે give me the opposite of decentralized. So centralized, બરાબર, centralized એટલે કેન્દ્રીકરણ, decentralized એટલે વિકેન્દ્રીકરણ. તો આના થકી શું થશે, ફેક્ટરીઓનું વિકેન્દ્રીકરણ થશે અને એની જગ્યાએ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટર છે કે જે કુદરતી રીતે જ એમનામાં ભગવાને આ શક્તિ આપી છે અને એવા બહુ કુશળ કારીગરો છે એ વિલેજ ક્રાફ્ટ વર્કર એ પાછા જશે વિથ અ બેંગ, એટલે કે પોતે ત્યાં પાછા ગામડામાં જઈને પોતે જેમાં પાવરદાર છે, પોતાની જેમાં સ્કિલ છે એ પ્રકારનું એ કામ કરશે. ફોર્થ ઇઝ અ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવી મેડિકલ ટ્રીટમેન્ટ આવશે. કઈ રીતે? તો સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. ફર્સ્ટ ઓફ ઓલ શ્રિંક એટલે ટુ રિડ્યુસ સાઇઝ, નાનું કરી દેવું. ઘણી વખત ઇફ યુ હેવ ગો થ્રુ ધીસ કમ્પ્યુટર થિંગ્સ, ધ અધર પીપલ માઇટ સે કે શ્રિંક ધ સાઇઝ, સાઇઝ ઘટાડો, નાની કરો. તો ઓટોફેબ ટેકનોલોજીનું જે સ્કેલ છે આખું એટલું નાનું થઈ જશે કે નેનો સ્ટ્રક્ચર લેવલમાં આવી જશે. You might have studied in the 8th or 9th nanotechnology. What is nanotechnology? તેમાં જે પાર્ટિકલ્સ હોય છે, જે ટ્યુબ હોય છે, બહુ નાની સાઇઝમાં કરી નાખવામાં આવે છે, કે એટલી નાની સાઇઝ કે તમે હથેળીમાં લઈ શકો. તો જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એનું સ્કેલ, એનો વિસ્તાર પણ બહુ નાના લેવલે આવી જશે આ નેનો સ્ટ્રક્ચર ટેકનોલોજીને લીધે. એના થકી શું થશે? ધેન ધ સાઇઝ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. અને એને લીધે આ સાઇઝ એટલી બધી નાની થઈ જશે કે એક દવાના પરમાણુ, જે આપણે એક નાનકડી દવા હોય, એનાથી બિલકુલ મોટું નહીં હોય. અને ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ, ડીકે વિલ બી ડન. અને આના લીધે શું થશે કે આ સજીવ કોષનું પુનર્નિર્મિત કરવાનું અથવા પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ આવવાનું અને નાશ કરવાનું બધું શક્ય બની જશે. મે બી ધીસ ઇઝ ટુ મચ ગુજરાતી. સો ઇન સિમ્પલ લેંગ્વેજ, કે આપણે જે કોષ ભણ્યા છીએ ને કે કેટલા નાના હોય એને પાછા મોટા કરવા, નાના કરવા બહુ ઇઝી થઈ જાય, તો એ બધું ટિશ્યુ એટલે આપણા કોષ, તો એ બધાને રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી બનાવ, તો એ બધું જ બહુ ઇઝી થઈ જશે આ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટમાં. ઓટોફેબ ટેકનોલોજીથી આ પ્રકારના લાભ થશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વધારાનું. તો અહીંયા સુધીની વાત થાય છે, યુ નો મે બી ઇટ ઇઝ યુઝડ ઇન અ બ્યુટી પાર્લર એઝ વેલ મેકઓવરમાં, કે એક્સટેન્શન હેર તમને લગાડી આપવામાં આવશે. એક્સટેન્શન હેર એટલે શું? વધારાના વાળ. સો એક્સટેન્શન જ્યાં જ્યાં આવે ત્યાં હંમેશા વધારાના અર્થમાં હોય છે. તો અહીંયા એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ, માનવ જીવનમાં ખૂબ વધારો થશે અને એનું લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ અને એમનું જીવન વધારે લાંબુ થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને આના લીધે મોટા માણસો હશે કે જેમની ઉંમર છે, જે વૃદ્ધ લોકો, એમનું જીવન પણ બહુ સારી સ્તરે, એમનું સ્વાસ્થ્ય પણ બહુ સારી રીતે સુધરશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધર બોડીઝ. અને આના લીધે જો આ સૌથી મોટો ફેરફાર આવશે કે હવે તમે પેઇનલેસલી, જનરલી યુ નો કે દેર આર બ્રેસ્ટ સર્જરીઝ એન્ડ દેર આર સો મેની ટ્રીટમેન્ટ રિગાર્ડિંગ યોર બોડી, બટ ઇટ ઇઝ વેરી પેઇનફુલ, એનાથી બહુ પીડા થાય છે. પણ અહીંયા તમે પેઇનલેસલી
એટલે કે કોઈપણ જાતની પીડા વગર રીડિઝાઇન ફરીથી નિર્માણ કરી શકશો તેમની બોડીનું. એટલે ઓલ્ડ પીપલને આનાથી બહુ, વૃદ્ધ લોકોને આનાથી બહુ લાભ થવાનું છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ બધાની ભેગી અસરો બહુ જ ડ્રામેટિક, એટલે બહુ જોરદાર હશે. ઇટ ઇઝ બિલીવ ડેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર એન્ડ અ સોલાર પાવર જનરેટર. આવું કહેવામાં આવે છે, ઇટ ઇઝ બિલીવડ, આવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી એક મોટા પર્વત ઉપર એક પોત કમ્યુનિટી, આખું ગામ સેલ્ફ સફિશિયન્ટ હશે, એને કોઈની જરૂર નહીં હોય, જેના લીધે વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર. એમની પોતા પાસે આવું સોલાર પાવર જનરેટર હશે અને એ એમને એવું પ્રકારનું હશે એમનો સમાજ કે આત્મનિર્ભર હશે. એમને કોઈની પણ જરૂર સરકારની કે ગટર લાઈન બધું એ પોતાની જાતે કરી શકશે. લેટ મી ગીવ યુ ધ વન્ડરફુલ એક્ઝામ્પલ ઓફ પુન્સરી. યુ નો ઇટ અબાઉટ that it is near Gandhinagar. Gandhinagarથી 80 kilometers દૂર એક પુન્સરી ગામ આવેલું છે. ટુડે ઇઝ યોર હોમવર્ક, યુ હેવ ટુ સર્ચ અબાઉટ ઇટ એન્ડ લેટ મી શેર યુ દેટ ઇફ યુ નો ઇટ દેન રાઇટ ઇન ધ કમેન્ટ બોક્સ. બહુ સરસ એના વિડીયોઝ અવેલેબલ છે અને યુ માઇટ વન્ડર કે આવું કઈ રીતે થઈ શકે. પુન્સરી એક ગામડું છે, પણ દેર ઇઝ સીસીટીવી કેમેરા, દેર ઇઝ ધ એનું આખું સ્ટ્રક્ચર તમે જુઓ, ત્યાં સફાઈની વ્યવસ્થા જુઓ, ઇન્ટરનેટ જુઓ, એન્ડ ઇટ ઇઝ વન્ડરફુલી ઓર્ગેનાઇઝડ બાય ધેર ઓન કમ્યુનિટી. તો આખું છે, અહીંયા વાત છે ને કે આઉટ ઓફ એપ ટેકનોલોજીથી આ સુધારો આવશે, પણ પુન્સરી ગામના લોકોએ ઘણી બધી ટેકનોલોજીને ભેગું કરીને એક આદર્શ ગામ, કે જે ગાંધીજી કહેતા કે ગામડા શ્રેષ્ઠ હશે તો જ ભારત શ્રેષ્ઠ થશે, તો એવું ગામ કે કદાચ આપણા શહેર આપણી સોસાયટીને પણ ટક્કર મારે એવું અને વન્ડરફુલી ઓર્ગેનાઇઝડ. સો યુ મસ્ટ વોચ ઇટ કે ત્યાં એવી કઈ કઈ ફેસિલિટી છે. 8-9 મિનિટનો જ વિડીયો છે, ધ આઈડિયલ વિલેજ પુન્સરી, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો અવેલેબલ ઇન હિન્દી. સો યુ મસ્ટ વોચ ઇટ કે કઈ રીતે આ બધી ટેકનોલોજીથી કોઈ ગામડું પોતાની રીતે સ્વાયત, જે અત્યારે આત્મનિર્ભર બનવાની વાત ચાલે છે, તો કેટલા લોકો ઓલરેડી એડવાન્સ છે અને આ કરી ચૂક્યા છે. તો આઉટ ઓફ ફેબ્રિકેશનથી તો આમાં બહુ બધો સુધારો આવવાનો જ છે, પણ રિયલી ઇવન ઇન ગુજરાત નિયર ગાંધીનગર તો આ એક્ઝિસ્ટ કરે છે. તો તમે જોશો તો તમને ખૂબ ગમશે. ધીસ ઇઝ યોર હોમવર્ક, સો યુ હેવ ટુ વોચ ઇટ. તો આ રીતે સ્વાયત આત્મનિર્ભર ગામડાઓ પણ બની શકશે. એઝ ધ મેથડ ઓફ આઉટ ઓફ હેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. આઉટ ઓફ હેબ એડવાન્સની જે આ બધી તકનીકો આવે છે એને લીધે જે રો મટીરિયલ્સ કે જે કાચો માલનું ખૂબ મહત્ત્વ હતું એ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એકદમ અનઇમ્પોર્ટન્ટ, એનું કોઈ જ મહત્ત્વ નહીં રહે. સોફિસ્ટિકેટેડ આઉટ ઓફ હેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. હવે જે સોફિસ્ટિકેટેડ આ ઊંચી ગુણવત્તાવાળી જે આઉટ ઓફ ફેબ મશીન આવવાના છે એ કેપેબલ હશે રીઅરેન્જિંગ મોલેક્યુલ સ્ટ્રક્ચર. મોલેક્યુલર એટલે પરમાણુ, એ પરમાણુનું આખું સ્ટ્રક્ચર એ ફેરબદલી કરી નાખશે અને જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને એ વસ્તુમાંથી ગમે નવી વસ્તુ બનાવી શકશે. ફોર એક્ઝામ્પલ, પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. ગઈકાલની પ્લાસ્ટિકનું મિલ્ક જગ અથવા તો રાત્રે પંચર થયેલું કારનો ટ્યુબ, એનામાંથી તમે નવું ટેબલ લેમ્પ પણ બનાવી શકશો. સો નાઉ યુ ગેટ ઇટ કે કંઈ એવું નથી કે આમાંથી આ નહીં બને કે આ જ વસ્તુ જોઈએ તો નવી બનશે. જે વસ્તુ હશે એમાં તમારી જે જરૂરિયાત હશે એ રીતની પરમાણુની ગોઠવણી થશે અને એકદમ નવી વસ્તુ તમારી પાસે હાજર થઈ શકે. ઇવન ધ ઇમેજિનેશન ઓફ ધીસ વિલ રિયલી ગીવ યુ ધ ગૂઝ બમ્પ, રાઇટ? ગૂઝ બમ્પ એટલે તમારા રૂંવાડા ખરા થઈ જાય. ફોર એક્ઝામ્પલ, તમે ઘરમાં છો અને તમારી કોઈ વસ્તુ તમને બહુ કંટાળો આવે છે, પણ શું પ્રશ્ન હોય કે નવું તો લાવી પણ જૂનું ક્યાં રાખી. સો ધીસ ઇઝ ધ ટફેસ્ટ ક્વેશ્ચન વી ફેસ્ડ ઇન ધ સિટી, કે આપણી પાસે જગ્યા બહુ મર્યાદિત હોય છે તો નવી વસ્તુ લાવીએ તો જૂની ક્યાં નાખી. તો પણ હવે આ જૂની વસ્તુમાંથી જ માત્ર એના રીઅરેન્જ કરીને આપણે આગળ જોઈ ગયા કે યુ વિલ બી ધ કો કન્સ્ટ્રક્ટર. તમે કન્સ્ટ્રક્ટ કરશો કે ભાઈ આવું નહીં ને આટલા શેપનું, આમ નહીં ને આ જગ્યાએ ગોઠવાયું, એવી દરેક વસ્તુ તમને મળી શકશે. એન્ડ આઈ હેવ યુઝ ધ વર્ડ ગૂઝ બમ્પ. ગૂઝ બમ્પ એટલે કે તમારા રોમટા ખડા થઈ જાય. આવું બધું વિચારી તો કેટલી મજા આવે ને કે ખરેખર આવું થાય, બહુ ઇઝી હોય, આપણે પોતે કરી શકીએ. ઇવન યુ માઇટ વન્ડર, આઈ હેવ લિસન ટુ ધીસ ટેકનોલોજી એન્ડ ધેર ઇઝ અ વન થિંગ કે હવે ઇવન તમે રોડ ઉપર એક્સિડન્ટ થશે ને તો રોડમાં એવા પાર્ટિકલ્સ નખાશે કે રોડ સંદેશો મોકલશે કે ભાઈ આ નામના વ્યક્તિ અહીંયા પડી ગયા છે, તો હોસ્પિટલમાં સંદેશો જશે કે એને તેડવા આવો, એમના ઘરે પણ સંદેશો પોતે પહોંચી જશે. સો ધીસ લેવલ ઓફ ટેકનોલોજી ઇઝ રિયલી ઇન્ક્રીઝિંગ ડે બાય ડે.
અને તમને આ બધા આપણે યુ નો કે વી લવ પરફ્યુમ્સ એન્ડ સ્પ્રે. પછી એવી ટેકનોલોજી આ મોલેક્યુલર જે પરમાણુ છે ને, તો ધારો કે તમને મોગરાનું ફૂલ બહુ ગમે છે, તો બસ એ ટીશ્યુ એ સેલ તમારે તમારી બગલમાં નખાવી દેવાનો, એટલે જેટલી વાર હાથ ઊંચો કરો એટલી વાર મોગરાના જ સુગંધ આવશે, એટલે યુ ડોન્ટ નીડ એની સ્પ્રે. તો ધીસ નેનો ટેકનોલોજી, ધીસ ઓટોફેબ ટેકનોલોજી, ઇટ વિલ રિયલી ઇન્ક્લુડ અવર લાઈફ વેરી ઇઝીલી, એન્ડ ઇટ વિલ એક્સટેન્ડ નોટ ઓનલી ધ એન્જોઈંગ ધ લાઈફ, બટ ઇટ વિલ ઓલ્સો ગીવ અસ ધ વન્ડરફુલ લાઈફ વિચ વી હેવ જસ્ટ ડ્રીમ્ડ, કે આપણે જે સપના જ જોયા છે એ બધું પોસિબલ કરવા માટે આ ટેકનોલોજી યુઝ થશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. આટલી હાઈલી ઇમ્પ્રુવ ટેકનોલોજી છે એ પરહેપ્સ એટલે કે શાયદ એ બધી જ આપણી એબલ ટુ મીટ અવર ડિઝાયર, આપણી જેટલી પણ ઇચ્છાઓ છે, ડિઝાયર એટલે ઇચ્છાઓ, એને મીટ, એબલ ટુ મીટ એટલે એને બધાને પૂરી કરશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ ફ્રીડમ રિઝલ્ટિંગ એટલે જે સ્વતંત્રતાનું જે પરિણામ આવશે એ સિનેમા આવશે, તો એક સુવર્ણ એજ, એ સુવર્ણ યુગ આવશે શેનો? આર્ટ, કલા, સંગીત અને વૈજ્ઞાનિક શોધોનું. બટ નાવ ધીસ ઇઝ અ ક્વેશ્ચન, બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રીજોઇસ ઇન ઇટ, કે શું લોકોને ખરેખર આ પ્રકારની સ્વતંત્રતા જોઈએ છે અને તેઓ ખરેખર આનો બહુ સારી રીતે ઉપયોગ કરીને જીવન માણી શકશે? હા, શું કામ પ્રશ્ન થયો? બિકોઝ ઇન લાઈફ ઇટ ઇઝ ઓફ્ટન ફાઉન્ડ દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. કારણ કે એવું ઓફન, નાઉ ધીસ ઇઝ ઓફ્ટન એન્ડ ઓફન બોથ આર રાઇટ, દેટ વન ઇઝ અમેરિકન, વન ઇઝ બ્રિટિશ. ઇફ યુ હેવ વોચ ધ બિગ બેંગ થિયરી, ધ પેની ઇઝ યુઝડ ઓફ્ટન બિકોઝ ઇટ ઇઝ અમેરિકન, એન્ડ ઇફ યુ વોચ ધ હોલીવુડ ઓફ બ્રિટિશ, દે આર યુઝિંગ ઓફન, સો બોથ આર રાઇટ. સો ઓફન એટલે કે વારંવાર આવું જોવા મળ્યું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, જે સૌથી મોટો સેટિસ્ફેક્શન મળે ને તમને, કે જે સંતોષ, એ નોટ ગેટિંગ વોટ વન વોન્ટ, કે તમને જે જોઈએ ને મળી જાય ને એમાંથી ન મળે, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ તમે એના માટે કામ કરો ને એમાં જ મજા આવે. ફોર એક્ઝામ્પલ, મે બી વી આર નોટ એગ્રી કે તમને જે જોઈતું હોય મળી જાય તો સેટિસ્ફેક્શન થાય જ, પણ તમે એના માટે કામ કર્યું હોય ને મળે ને એનો બહુ અલગ જ અનુભવ છે. લાઈક તમને ક્યાંય જીતવું હોય કે કોઈ કોમ્પિટિશનમાં કે કોઈ ગેમમાં, તો બસ એમને એમ જીતી જાઓ ને તો મજા ના આવે. એના માટે તમને એમ જોઈએ કે ભાઈ સામે કોઈ એવું હોય, તમે એના માટે બહુ મહેનત કરી હોય અને માંડ જીત્યા હોય, આમ છેલ્લે છેલ્લે આમ એકદમ રસાકસી હોય, ખબર જ હોય કે ઇન્ડિયા જીતવાનું છે તો ગેમ જોવાની મજા આવે, પણ ઇન્ડિયાએ મહેનત કરી હોય, તમે જુઓ કે ભાઈ છેલ્લે કઈ રીતના સિક્સર લગાવ્યા, કઈ રીતે થયું, તો એમાંથી આપણને મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. હવે ગ્રેટેસ્ટ ચેલેન્જ એ છે આપણા માટે મોટા મોટો ચેલેન્જ, કે ભાઈ આ બધું તો આવી જશે, સરસ રીતે થઈ જશે, પણ આપણા માટે પડકારી છે કે આપણે એનો સાર્થક ઉપયોગ કર્યો કે કર્યો છે કે નહીં. ગીવ મી ધ એક્ઝામ્પલ, સો જે મેં આ બધી વાત તમને કરી કે આ બધા આટલા સારા આવશે આ તે, ત્યારે કે તમે જુઓ છો ટેકનોલોજી આવે છે એમ પ્રશ્નો વધતા જાય છે. લાઈક તમને એવું હતું કે પહેલાં આટલા દૂરથી આપણે વાત નહોતા કરી શકતા, ફોન્સ આવ્યા છે, નાઉ દેર ઇઝ અ ક્વેશ્ચન કે પાસે પાસેના લોકો દૂર થાય છે અને દૂરના લોકો નજીક થાય છે. અને હવે જો આ બધી ટેકનોલોજી ઓટોફેબ છે તો તમને કહેશે કે આખી સોસાયટીમાં ઘરે કોણ છે, એકલું કોણ છે, કોને શું છે, તો સામે બીજાને પણ કહેશે કે આ ઘરમાં અત્યારે આ બાળક એકલું છે. તો તમે ઓલરેડી જુઓ છો કે સાયબર ક્રાઇમ, ચોરી, આ બધાના બનાવો તો વધતા જાય છે, કે એટીએમમાંથી રૂપિયા ઉપડી જાય છે. તો આ બધી ટેકનોલોજી આવશે તો બધું ઓટોમેટિક થશે, તો પછી તો ચોર, ગુનેગાર ગોતવા પણ અઘરા થશે, કે અત્યારે પણ સાયબર ક્રાઇમમાં જે તમારા રૂપિયા ઉપડી જાય છે, કે ઓએલએક્સ ઉપર કે કોઈ પણ કંપનીમાં જો તમારે જે બધા ઇશ્યુઝ થાય છે તો એના સોલ્વિંગ બહુ અઘરા પડે છે કે આને કઈ રીતે સોલ્વ કરવું, રાઈટ? તો આપણી સામે પડકારી છે કે આ બધી ટેકનોલોજી આવશે પણ એનો યુઝ આપણે આપણા સારા માટે કરી શકીએ છીએ કે નહીં. સો હિયર અવર ચેપ્ટર એન્ડ્સ બટ અવર ક્વેશ્ચન બિગિન. સો લેટ્સ સી ધ ક્વેશ્ચન્સ. આ ક્વેશ્ચન્સ તમારે લખવાના છે. એન્ડ યુઝ યુ નો કે પહેલે તમારે ગ્લોસરી લખવાની છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, અને પછી આ ક્વેશ્ચન્સ લખજો, અને પછી જે ત્રણ એક્સરસાઇઝ ટેક્સ્ટબુકમાં આપી છે ઇટ ઇઝ વેરી ઇઝી, સો યુ કેન સોલ્વ ઓન યોર ઓન. એ ખાલી ટેક્સ્ટબુકમાં જ લખવાની છે, આ આપણે નોટબુકમાં લખશું. સો આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 2 to 4 સેન્ટેન્સ ઇચ, અને ઇટ ઇઝ વેરી ઇઝી. તમે હવે ચેપ્ટરમાં બહુ ક્લિયર હશો તો તમને ખ્યાલ આવી જશે કે આ બહુ ઇઝી છે. કે વાય ઇઝ ધ કસ્ટમર કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટર,
કસ્ટમર ને કો કન્સ્ટ્રક્ટર કેમ કહેવામાં આવ્યા, બિકોઝ નાવ યુ નો કે કસ્ટમર કેન ઓલ્સો ડિઝાઇન. હું અત્યારે બહુ શોર્ટમાં તમને આપું છું, તમારે બહુ વ્યવસ્થિત એને 2 to 4 સેન્ટેન્સમાં લખવાના છે. હાઉ વિલ ઓટોફેબ રિડ્યુસ ડિમાન્ડ્સ ઓફ રિપ્લેસમેન્ટ? નાવ યુ નો કે વોટ ઇઝ રિપ્લેસમેન્ટ. તો આ ઓટોફેબ ટેકનોલોજી છે એ કઈ રીતે રિડ્યુસ ઘટાડશે રિપ્લેસમેન્ટની ડિમાન્ડ. થર્ડ, હાઉ વિલ ઓટોફેબ બૂસ્ટ ધ લોકલ કોમર્સ? લોકલ કોમર્સ કે જે લોકલ વેન્ડર્સ, વેન્ડર્સ ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર ફેરિયા વેન્ડર, તો એનું જે આ શું થવાનું છે કે જેનાથી લોકલ કોમર્સ સારી અસરો પડશે કે એ બૂસ્ટ, બૂસ્ટ એટલે બૂસ્ટ ધ એનર્જી, એટલે એનાત્મામાં બૂસ્ટ એટલે ઝડપથી વધારો થશે. ફોર્થ, ઓટોફેબ વિલ બી બૂન ટુ એન્વાયરમેન્ટ, ગીવ યોર આર્ગ્યુમેન્ટ ફોર ધ સ્ટેટમેન્ટ. એવું એક સ્ટેટમેન્ટ આપેલું છે કે ઓટોફેબ ટેકનોલોજી એ પર્યાવરણ માટે આશીર્વાદરૂપ છે. શેમાં શું કામ આવું કહેવામાં આવ્યું છે? સો હિયર યુ નો ધ આન્સર અબાઉટ રિસાયકલિંગ, કે યુ ડોન્ટ નાઉ યુ વિલ નોટ થ્રો ધ ગાર્બેજ, તમે બહુ બધો કચરો ફેંકી નહીં દો, બટ ઇટ વિલ બી રીપ્રોડ્યુસિંગ, એ રિડ્યુસ થશે. એનામાં કઈ કઈ રીતે એમાં ઓટોફેબ ટેકનોલોજી કઈ રીતે કામ આવશે દેટ યુ હેવ ટુ રાઇટ. એન્ડ ફિફ્થ ઇઝ, વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ઓટોફેબ ઓન હેલ્થ એન્ડ એજ ઓફ પીપલ? ધ લાસ્ટ પોઈન્ટ વી હેવ ઓલરેડી ડિસ્કસ કે ભાઈ કઈ રીતે હેલ્થ ઉપર અને સ્પેશિયલી ઓલ્ડ એજ પીપલ એને કઈ રીતે આ બધી ટેકનોલોજી લાભદાયક થશે. સો હિયર ધીઝ યુ નીડ ટુ રીડ વન ઓટોફેબ ટેકનોલોજી એન્ડ્સ એન્ડ ધીસ યુ હેવ ટુ રાઇટ ઇટ. સો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ એન્ડ ધીસ ઇઝ માય ફર્સ્ટ એફર્ટ કે ટેક્સ્ટબુકમાં છે એનાથી વધારે તમે જાણો અને એ બધું જ તમને કામ આવવાનું છે. ઇટ વિલ ઓલ્સો ગીવ ધ ઇમ્પેક્ટ ઇન યોર આન્સર એઝ વેલ, સો ઇટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ યોર માર્ક્સ, યોર નોલેજ, એન્ડ ઇટ વિલ બી યુ નો ગ્રૂમ યુ એઝ અ વન્ડરફુલ પર્સન એઝ વેલ. તમને કયા વ્યક્તિ ગમે કે જેને બધાને ખબર હોય એટલું જ ખબર હોય, કે એવા વ્યક્તિઓ કે જેને અચ્છા આવું પણ હતું મને નહોતો ખ્યાલ, તો એવું કોઈ વાત કરે ને તો પણ આપણને સાંભળવી ગમે. સો ધીસ ઇઝ માય એફર્ટ કે હું શું કામ આ બધા વિડીયો શેર કરું છું, વાય એમ આઈ ટેલિંગ યુ ધ એક્સ્ટ્રા જીકે ફેક્ટ ઓર એની અધર ન્યૂ થિંગ્સ. સો યુ મસ્ટ નો કે આવું બધું પણ છે. ઓકે, સો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ એન્ડ અગેન આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે તમે આ પુંસરી વિશે જોવાનું છે, ધીસ ઇઝ યોર ફર્સ્ટ હોમવર્ક, જો વિડીયોનો હોમવર્ક આપું છું બિકોઝ ઇટ ઇઝ અ ડિજિટલ ટેકનોલોજી, તો વિડીયો જોવાનો છે એન્ડ રાઇટ અબાઉટ ઇટ ઇન અવર એન્ડ ઇન કમેન્ટ બોક્સ. ટુડે ઇટ ઇઝ ઓલ્સો યોર હોમવર્ક કે યુ હેવ ટુ રાઇટ કે વોટ ડુ યુ વોન્ટ રિગાર્ડિંગ ઓટોફેબ ટેકનોલોજી. તમારી કઈ ડિઝાયર છે, તમારી કઈ ઈચ્છા છે કે ભાઈ ઓટોફેબ ટેકનોલોજી આવશે તો આઈ વોન્ટ ધીસ. સો ઇન ઇંગ્લિશ યુ હેવ ટુ કમેન્ટ ઇટ, ઇટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ યોર ઇંગ્લિશ નોલેજ એઝ વેલ. તો જેટલાય લોકો તમે, જેટલા સ્ટુડન્ટ્સ છો બધા તમે જુઓ છો, તો યુ હેવ ટુ રાઇટ ઇટ. ઓકે, ઇટ વિલ બી વેરી ગુડ, ઇવન મને પણ ગમશે કે તમે જુઓ છો અને માનો પણ છો. સો આઈ હોપ કે યુ હેવ લર્ન્ડ અ લોટ. સો એન્જોય એન્ડ હેપી લર્નિંગ.